મોરબી શહેરના શનાળા રોડ ઉપર નવું બસ સ્ટેન્ડ સંપૂર્ણ તૈયાર થઈ ગયું હોવા છતાં પણ લોકાર્પણ કરવામાં આવી રહ્યું ન હોય, જેથી કોંગ્રેસ દ્વારા ગત 27 એપ્રિલના રોજ તંત્રને આવેદન પાઠવી તાત્કાલિક મુસાફરોના હિતમાં લોકાર્પણ કરવાની માંગ કરી હતી. જોકે છતાં તંત્રના પેટના પાણી હલ્યું ન હતું અને લોકાર્પણના વાંકે નવું બસ સ્ટેન્ડ ધૂળ ખાઈ રહ્યું હોય, જેથી કોંગ્રેસ દ્વારા જાહેરાત મુજબ આજે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો આજે નવા બસ સ્ટેન્ડને ખુલ્લું મૂકવા આવી પહોંચ્યા હતા, જ્યાં શ્રીફળ વધેરીને બસ સ્ટેશન ખુલ્લું મૂક્યાનો દાવો કરવામાં આવ્યો હતો. જે મામલે કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે નવો બસ સ્ટેન્ડ કરોડોના ખર્ચે બનીને તૈયાર થવા છતાં સરકારના અધિકારીઓ ખુલ્લું મૂકતા ન હતા અને મુસાફરોને હેરાન થવું પડતું હતું. બસ સ્ટેન્ડ બની ગયું હોવા છતાં નાગરિકોને તડકે શેકાવું પડતું હતું, જેથી કોંગ્રેસે બસ સ્ટેશન ખુલ્લું મૂક્યું છે. હવે અધિકારીઓ બસ અંદર આવે તો તેવી વ્યવસ્થા કરી શકે નહીં તે જોઈ રહ્યો, તો પોલીસે 20 કોંગ્રેસી કાર્યકરોને ડિટેન કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. આજે અમે કોંગ્રેસ પક્ષ દ્વારા 27/4 કાર્યક્રમ આપેલો કે નવા બસ સ્ટેન્ડનું ઓપનિંગ કરવા માટે, સરકાર નહીં કરે તો એનું અમે ઓપનિંગ કરશું. આજે કોંગ્રેસ પક્ષ છે નવા બસ સ્ટેન્ડે જઈને એનું આજે ઓપનિંગ કર્યું છે. શ્રીફળ વધારીને બસ સ્ટેન્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજે હજારો વિદ્યાર્થીઓ નવા બસ સ્ટેન્ડ આવે તડકામાં હેરાન થાય છે, એમને બેસવા માટે કે છાંયો નથી, બસ અંદર જતી નહોતી. ત્યારે આજે અમે કોંગ્રેસ પક્ષે બધાએ મળીને મોરબીનો પ્રવાજાનો અવાજ બની વિદ્યાર્થીઓને વાતની વાચા આપી અને નવા બસ સ્ટેન્ડનું અમે ઓપનિંગ કરી નાખ્યું છે. ત્યારે હવે એ વિચારવાનું છે કે આ સરકારના અધિકારીઓ અને આ સરકાર નવા બસ સ્ટેન્ડમાં બસને પ્રવેશ આપે છે કે કેમ. આજ કોંગ્રેસે પ્રજાની લાગણીને માન આપીને ઓપનિંગ કર્યું. અમે આ લોકોને પણ જણાવ્યું તમે તાત્કાલિક ઓપનિંગ કરો, પણ એને ઓપનિંગ કરવાનો કોઈ ટાઈમ નહોતો. આ સરકાર શેની રાહ જોતી હતી ખબર નથી. ત્યારે મોરબીની પ્રજા અને જિલ્લાની પ્રજાના હિતમાં લઈને કોંગ્રેસ આજે શ્રીફળ વધારી અને નવા બસ સ્ટેન્ડને ખુલ્લું પ્રજા માટે મૂકી દેવામાં આવેલ છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.